हेलो स्टूडेंट्स, वेलकम बैक। आजना आ लेक्चर नी अंदर आपणे कोषों नी अंदर जे सामान्य रचनाओ जोवा मळे छे तेना विशे अने आ उपरांत कोषोना प्रकार विशे अभ्यास करीशुं। तो सौप्रथम आपणे कोषोमां जोवा मळती रचनाओ कई कई छे तेना विशे अभ्यास करीए तो तेने कोषनुं विहंगावलोकन कहेवाय छे। तो कोषनी अंदर ए विविध प्रकारनी रचनाओ जोवा मळे छे। हवे आपणे माइक्रोस्कोपमां ज्यारे कोषोने अवलोकित करीए छीए त्यारे कोषनी सौथी बहारनुं स्તર જે છે તે છે કોષ દિવાલ। અને આ કોષ દિવાલ જે છે તે માત્ર અને માત્ર वनस्पति कोषोमां ज जोवा मळे छे। तो अहींया तमे पेली आकृतिमां जे जोवो छो जे तमने ग्रीन कलरना कोषो आप्या छे तो तेनी अंदर तमे ग्रीन कलरनी प्राइमरी वॉल एटले के प्राथमिक कोष दीवाल अने जे डार्क ब्राउन कलरनी सेकेंडरी वॉल एटले के द्वितीय कोष दीवाल जे आपी छे। तो वनस्पतिओनी अंदर आ प्राथमिक कोष दीवाल अने द्वितीय कोष दीवाल जे छे ते भेगी मळी अने कोष दीवालनी रचना करे छे। हवे आ कोष दीवाल बाद वनस्पतिओनी अंदर कोषरस पटल आवेलू होय छे एटले सौथी बहारनी तरफ कोष दीवाल अने त्यारबाद कोषरस पटल आवेलू होय छे। तो कोष दीवाल जे छे તે વનસ્પતિ કોષને ચોક્કસ આકાર આપે છે અને આ ઉપરાંત જે બહારના પરિબળો છે તેનાથી કોષોનું અને કોષની અંદર જે અંગિકાઓ જોવા મળે છે તેનું રક્ષણ કરે છે। હવે આપણે પ્રાણી કોષ જોઈએ તો પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે એટલે કે તેની અંદર ડાયરેક્ટલી સૌથી બહારના સ્તર તરીકે કોષરસ પટલ આવેલું હોય છે એટલે કે તેનામાં સૌથી બહારનું સ્તર જે છે તે છે કોષરસ પટલ। તો વનસ્પતિઓની અંદર બહારનું રક્ષણાત્મક આવરણ એટલે કોષ દિવાલ અને પ્રાણીઓમાં સૌથી બહારનું રક્ષણાત્મક આવરણ એટલે કોષરસ પટલ। તો પ્રાણી કોષની અંદર કોષરસ પટલ જે છે તે કોષને બાહ્ય પરિબળોથી રક્ષણ આપે છે અને સાથે સાથે જ કોષને આકાર આપે છે। હવે આ પ્રાણી કોષો જે છે તેનામાં કોષ દિવાલનો અભાવ હોય છે તેના કારણે પ્રાણી કોષ એ ચોક્કસ આકાર ધરાવતા નથી। હવે આપણે જ્યારે માઇક્રોસ્કોપની અંદર કોષોનો અભ્યાસ કરીએ છીએ તો આપણને દરેક કોષની અંદર એ એક ગોળાકાર રચના જોવા મળે છે અને આ ગોળાકાર રચનાને આપણે કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા તમે આ દરેક કોષની અંદર જે ડાર્ક પિંક કલરની ગોળાકાર રચના જોવો છો તે છે કોષ કેન્દ્ર અને કોષમાં કોષ કેન્દ્ર સિવાયની જે જગ્યા છે તેની અંદર તરલ પ્રવાહી દ્રવ્ય આવેલું હોય છે જેને કોષરસ જીવરસ કે પ્રોટોપ્લાઝ્મ પણ કહેવાય છે। તો આ કોષોમાં જોવા મળતી અન્ય બે રચનાઓ કોષ કેન્દ્ર અને જીવરસ આ સિવાય કોષની અંદર બીજી રચનાઓ જેમ કે અંતઃકોષરસ જાળ તે પણ જોવા મળે છે। હવે મુખ્યત્વે કોષોની અંદર બે પ્રકારની અંતઃકોષરસ જાળ જોવા મળે છે એક છે લીસી અંતઃકોષરસ જાળ અને બીજી છે ખરબચડી અંતઃકોષરસ જાળ। તો અહીંયા તમે આકૃતિમાં જે થપ્પી જેવી રચનાઓ જોવો છો તે છે અંતઃરસ જાળ અને એની ઉપર જે પર્પલ કલરના ડોટ્સ જેવી રચના છે
તે છે રિબોઝોમ્સ. તો હવે એવી અંતઃકોષ રસજાળ કે જેની સપાટી પર આ રિબોઝોમ્સ હાજર હોય છે, તો આ રિબોઝોમ્સને કારણે તે અંતઃકોષ રસજાળની સપાટી જે છે તે થોડીક ખરબચડી બને છે. એટલે આપણે એવી અંતઃકોષ રસજાળ કે જેની સપાટી રિબોઝોમ્સની હાજરીના લીધે ખરબચડી હોય છે તેને આપણે ખરબચડી અંતઃરસજાળ કહીએ છીએ. અને એનામાં ઉપરની તરફ જે તમને અંતઃકોષ રસજાળ દેખાય છે તેનામાં રિબોઝોમ્સનો અભાવ હોય છે, અને આ રિબોઝોમ્સના અભાવના કારણે તે અંતઃકોષ રસજાળની સપાટી જે છે તે લીસી હોય છે. એટલે આપણે તેને લીસી અંતઃકોષ રસજાળ કહીએ છીએ. હવે જે ખરબચડી અંતઃકોષ રસજાળ છે તેને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ RER તરીકે પણ ઓળખવામાં આવે છે, અને જે લીસી અંતઃરસજાળ છે તેને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે SER તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના સિવાય કોષની અંદર જોવા મળતી બીજી રચના છે ગોલ્ગીકાય, જેને ગોલ્ગી એપેરેટસ કહેવાય છે. તો આ ગોલ્ગીકાય જે છે એ મુખ્યત્વે લિપિડ અને પ્રોટીન જે છે તેની અંદર ફેરફારો કરવા માટે જવાબદાર અંગિકા છે. ત્યારબાદ છે કણાભસૂત્ર, કે જેને કોષનું શક્તિઘર એટલે કે પાવરહાઉસ કહેવામાં આવે છે. ત્યારબાદ છે લાઇસોઝોમ્સ, જેને આત્મઘાતી કોથળી પણ કહેવાય છે. તો આ દરેક અંગિકાઓનું આપણે જ્યારે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી કોષનો અભ્યાસ કરીશું ત્યારે ડિટેલમાં ભણશું. એના સિવાય કોષની અંદર જોવા મળતી બીજી રચના છે રસધાની, જે મુખ્યત્વે વનસ્પતિમાં મોટા કદની જોવા મળે છે. હવે આપણે કોષોના પ્રકાર વિશે માહિતી મેળવવી, તો મુખ્યત્વે કોષોના બે પ્રકાર છે, એક આદિકોષ કેન્દ્રી કોષ અને બીજો છે સુકોષ કેન્દ્રી કોષ. હવે અહીંયા આદિકોષ કેન્દ્રી, આદિ એટલે કે પ્રાથમિક કક્ષાનું, એટલે કે કોષ કેન્દ્રની આસપાસ કોષ કેન્દ્ર પટલ ન આવેલું હોય, અથવા એવા કોષો કે જે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવે છે અથવા તેની અંદર કોષ કેન્દ્રનો અભાવ હોય. જ્યારે સુકોષ કેન્દ્રી સજીવો એટલે એવા સજીવો કે જેનામાં કોષ કેન્દ્ર જે છે તે સુવિકસિત હોય. ત્યારબાદ આદિકોષ કેન્દ્રી જે છે તેની અંદર વિવિધ જે પટલમય રચનાઓ છે, એટલે કે એવી રચનાઓ જેની આસપાસ પટલ આવેલું છે, જેમ કે લાઇસોઝોમ, અંતઃકોષ રસજાળ, કણાભસૂત્ર, ગોલ્ગીકાય. તો આવી જે પટલયુક્ત રચનાઓ છે તે આદિકોષ કેન્દ્રીમાં ગેરહાજર હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રી કોષોની અંદર આ બધી રચનાઓ હાજર હોય છે, અને આ બધી જ પટલમય રચનાઓને આપણે અંગિકાઓ તરીકે ઓળખીએ છીએ. હવે આદિકોષ કેન્દ્રીની અંદર આપણે વિવિધ પ્રકારના બેક્ટેરિયા અને બીજા કેટલાક મોનેરા સૃષ્ટિના જે સભ્યો છે તેનો સમાવેશ કરીએ છીએ. હવે આ આપણે જે 10મા ધોરણમાં ભણ્યા છીએ વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, જેનામાં મુખ્યત્વે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી આ 5 સૃષ્ટિમાં વિભાજિત કરવામાં આવી છે. તો એ પૈકી મોનેરા સૃષ્ટિના જે સભ્યો છે તે આદિકોષ કેન્દ્રી સજીવો છે, જ્યારે અન્ય સૃષ્ટિ જેમ કે ફૂગ, વનસ્પતિ, પ્રાણી,
વગેરેના સભ્યો જે છે તે બધા સુકોષ કેન્દ્રી કોષો ધરાવે છે, એટલે કે આ બધા સજીવોનો જે કોષ છે તેની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર હાજર હોય છે, એટલે આપણે આવા સજીવો જે છે તેને સુકોષ કેન્દ્રી સજીવો કહીએ છીએ. હવે આપણે કોષો જે છે એના કદની અંદર કઈ કઈ વિવિધતાઓ જોવા મળે છે તેના વિશે અભ્યાસ કરીએ તો કોષો જે છે એક અતિ સૂક્ષ્મ કે જે આપણે નરી આંખે ન જોઈ શકીએ તેટલા કદથી લઈ અને આપણે આ કોષોને હાથમાં પકડી શકીએ તેટલા સુધી કદમાં વિવિધતા દર્શાવે છે. જેમ કે સૌથી નાનામાં નાનો કોષ એ માઇક્રોપ્લાઝ્મા છે, જેનું કદ માત્ર 0.3 માઇક્રોમીટર છે, કે જે મિલીમીટર કરતાં પણ નાનું એકમ છે. જ્યારે સૌથી મોટામાં મોટો કોષ જે છે તે શાહમૃગનો અંડકોષ એટલે કે શાહમૃગનું ઈંડું છે, જેનું કદ લગભગ સુધી 170 બાય 130 mm જેટલું હોય છે. અહીંયા તમે જે આકૃતિમાં જોવો છો તે શાહમૃગનું ઈંડું છે કે જેને તમે સરળતાથી હાથમાં પકડી અને તેનો જે બાહ્યાકાર રચના છે તેનો અભ્યાસ કરી શકો છો. ત્યારબાદ આપણે અન્ય કેટલાક સજીવોના કદની વાત કરીએ તો છે બેક્ટેરિયા, કે જે અતિ સૂક્ષ્મ છે અને તેમનું કદ લગભગ 3 થી 5 માઇક્રોમીટરની વચ્ચે હોય છે. તો આ આપણે જોયું કે અલગ અલગ સજીવો છે એમના કદની અંદર શું શું વિવિધતાઓ જોવા મળે છે. હવે આપણે સુકોષ કેન્દ્રી સજીવોના મુખ્ય બે પ્રકાર અથવા તો જે મુખ્ય બે કોષો છે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, તેના વિશે અભ્યાસ કરીએ તો સૌપ્રથમ વાનસ્પતિક કોષની રચના જોઈએ તો વાનસ્પતિક કોષ જે છે તે સૌથી બહારની તરફ એક જાડું સ્તર ધરાવે છે કે જેને આપણે કોષ દિવાલ કહીએ છીએ, અને ત્યારબાદ તેનામાં કોષરસ પટલ આવેલું હોય છે, અને આ કોષરસ પટલ જે છે એ તેના સમગ્ર કોષરસને આવરે છે. વનસ્પતિ કોષ એ એક સુકોષ કેન્દ્રી કોષ છે, એટલે કે તેની અંદર કોષ કેન્દ્ર એ સુવિકસિત હોય છે, અને આ વનસ્પતિ કોષનું જે જનીનિક દ્રવ્ય DNA અથવા RNA તે એક પટલ દ્વારા આવરિત હોય છે, જેને આપણે કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખીએ છીએ. આ સિવાય જે કોષનો કોષ રસ છે તેની અંદર વિવિધ અંગિકાઓ, જેમ કે વનસ્પતિઓની જે મુખ્ય વિશેષતા છે જે હરિતગણ, તો હરિતગણ, લાઇસોઝોમ, રસદાની, કોષ દિવાલ, ગોલગીકાય, રિબોઝોમ્સ, કણાપસૂત્ર, અંતઃકોષરસજાળ વગેરે જોવા મળે છે. તો આ લાક્ષણિક વનસ્પતિ કોષ છે જેનામાં આવી બધી રચનાઓ જોવા મળે છે. તમારે તમારી બુકમાં આ વનસ્પતિ કોષની સુવ્યવસ્થિત પેન્સિલથી નામ નિર્દેશનયુક્ત આકૃતિ દોરવાની છે. ત્યારબાદ આપણે બીજો સુકોષ કેન્દ્રી કોષ જોઈએ, કે જે છે પ્રાણી કોષ. તો આપણને ખબર છે કે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ ગેરહાજર હોય છે, એટલે કે તેની અંદર સૌથી બહારનું સ્તર જે છે તે હોય છે કોષરસ પટલ. તે સિવાય પ્રાણી કોષ પણ એક સુકોષ કેન્દ્રી કોષ છે, એટલે તેની અંદર પણ સુવિકસિત કોષ કેન્દ્ર હાજર હોય છે, અને આ સિવાય કોષરસની અંદર અન્ય અંગિકાઓ જેમ કે લાઇસોઝોમ, રસદાની, કણાપસૂત્ર, ગોલગીકાય, રિબોઝોમ્સ, અંતઃરસજાળ
અને તેના સિવાય અહીંયા જે તમે ઓરેન્જ કલરની નાની રચના જોવો છો કે જેને સેન્ટ્રોઝોમ નામ આપ્યું છે, તેને આપણે બીજા શબ્દોમાં તારા કેન્દ્ર પણ કહીએ છીએ, જે પ્રાણી કોષની વિશેષતા છે. તો તમારે તમારી બુકની અંદર આ લાક્ષણિક વનસ્પતિ કોષ અને લાક્ષણિક પ્રાણી કોષની નામ નિર્દેશનયુક્ત આકૃતિ દોરવાની છે. હવે આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો મુખ્ય તફાવત જોઈએ. તો જેમ આપણે સૌથી પહેલાં જોયું એ પ્રમાણે વનસ્પતિ કોષ જે છે એની અંદર કોષ દિવાલની હાજરી હોય છે અને આ કોષ દિવાલને કારણે વનસ્પતિનો કોષ જે છે તે એક ચોક્કસ આકાર ધરાવે છે. જ્યારે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ ગેરહાજર હોય છે, જેના પરિણામે પ્રાણી કોષનો ચોક્કસ આકાર જળવાતો નથી. ત્યારબાદ વનસ્પતિ કોષ જે છે એની અંદર તારા કેન્દ્ર ગેરહાજર હોય છે. જ્યારે આ તારા કેન્દ્ર નામની રચના એ પ્રાણી કોષની મુખ્ય વિશેષતા છે, એટલે કે પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર હાજર હોય છે. ત્યારબાદ આપણે વનસ્પતિ કોષની મુખ્ય અંગિકા હરિતકણની વાત કરીએ તો હરિતકણ એ વનસ્પતિ કોષમાં જોવા મળે છે, કારણ કે વનસ્પતિઓ એ સ્વયંપોષી છે. જ્યારે પ્રાણીઓ છે એની અંદર હરિતકણ ગેરહાજર હોય છે. હવે વનસ્પતિ કોષ છે એનો લગભગ સુધી 90% જે ભાગ છે તે મુખ્યત્વે રસધાની દ્વારા રોકાય છે, એટલે કે વનસ્પતિ કોષની અંદર ખૂબ જ મોટા કદની રસધાની જોવા મળે છે. જ્યારે પ્રાણી કોષની અંદર યા તો રસધાની ગેરહાજર હોય છે અથવા હાજર હોય તો તે ખૂબ જ નાના કદની હોય છે. તો આ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચેનો મુખ્ય તફાવત છે. હવે આપણે આદિકોષ કેન્દ્રી સજીવોની વાત કરીએ તો આપણે આ આદિકોષ કેન્દ્રીની અંદર આદિકોષ કેન્દ્રી કોષની રચના અને તેના કોષોની અંદર કઈ કઈ અંગિકાઓ અથવા રચનાઓ જોવા મળે છે તેના વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આદિકોષ કેન્દ્રીના આપણે કેટલાક ઉદાહરણ જોઈએ તો તે છે બેક્ટેરિયા, નીલહરિત લીલ, માઇકોપ્લાઝમા કે જે એક પ્રકારના સૂક્ષ્મજીવો છે જે અહીંયા તમને પહેલા ફોટોમાં દેખાય છે યલો કલરના ગોળાકાર રચના, તે છે માઇકોપ્લાઝમા. એના સિવાય છે PPLO એટલે કે પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. આ ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે. અહીંયા તમે નીચેની તરફ જે સ્ટ્રોક લીટા જોવો છો એની અંદર જે તમને યલો કલરના સ્પોટ જેવી રચના આપેલી છે તે છે PPLO. હવે આદિકોષ કેન્દ્રી જે છે એના કેટલાક ચોક્કસ લક્ષણો હોય છે, જેમ કે તેઓ કદમાં નાના હોય છે. અને આ આદિકોષ કેન્દ્રીની અંદર આપણે ચોક્કસ બેક્ટેરિયાની વાત કરીએ તો આ બેક્ટેરિયા એ સમૂહ સ્વરૂપે હાજર હોય છે, એટલે કે તેના દરેક કોષો એ એકબીજાથી છૂટાછવાયેલા નહીં હોય, પરંતુ તે આસપાસ જ ગોઠવાયેલા હશે અને એક સમૂહ જેવી રચના બનાવે છે જેને આપણે બેક્ટેરિયાની કોલોની કહીએ છીએ. ત્યારબાદ આ આદિકોષ કેન્દ્રી સજીવો એ કોષ વિભાજન ઝડપથી પામે છે અને તેઓ કદ અને આકારમાં પણ ખૂબ જ વિવિધતા દર્શાવે છે. જેમ કે આપણે બેક્ટેરિયાના વિવિધ આકારની વાત કરીએ તો આપણે આગળ જોયું છે તેમ બેક્ટેરિયાની અંદર મુખ્યત્વે 4 પ્રકારના આકાર જોવા મળે છે. તો આ પિકની અંદર તમે જે સૌથી ઉપર આકૃતિ એ જોવો છો જેનામાં બ્લુ કલરના જે ગોળાકાર રચના આપેલી છે તે એક પ્રકારના બેક્ટેરિયા છે કે જે ગોળાકાર ધરાવે છે. તો આપણે તેને કોકસ ટાઈપના અથવા ગોલાણો બેક્ટેરિયા કહીએ છીએ. ત્યારબાદ જે કેપ્સ્યુલ અથવા દંડ જેવા બેક્ટેરિયા દેખાય છે આકૃતિ બીમાં,
તો તેવા આકાર ધરાવતા બેક્ટેરિયાને આપણે બેસિલસ અથવા દંડાણુ આકારના બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આકૃતિ સીમાં જે તમે અલ્પવિરામ આકારના જોવો છો તેને આપણે વિબ્રિયો શેપ બેક્ટેરિયા કહીએ છીએ. ત્યારબાદ ડીની અંદર જે તમે સ્પાઇરલ સ્પ્રિંગ જેવી રચના જોવો છો તો આવા આકાર ધરાવતા બેક્ટેરિયાને આપણે સ્પાઇરિલિયમ બેક્ટેરિયા કહીએ છીએ. તો આ બેક્ટેરિયાના કદની અંદર જોવા મળતી કેટલીક વિવિધતાઓ છે. તો આજના આ લેક્ચર માટે આટલું જ છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આદિકોષ કેન્દ્રી સજીવોની રચના ડિટેલમાં અભ્યાસ કરીશું. અને આ આજનો તમારો હોમવર્ક.